विद्यार्थी मित्रों मजामा। आज अपने धोरण 8 सामाजिक विज्ञान पाठ 2 भारत में ब्रिटिश शासन ईस्वी सन 1757 थी ईस्वी सन 1857 भाग 1 भणीशू। जो हवे प्लासीना युद्ध पछी मीर जाफर ने हटावीने अंग्रेजोए मीर कासिम ने नवाब बनाव्यो, पण तेना शासन में बंगाळमां करमुक्त खानगी व्यापार करवानी बाबत में अंग्रेजोनी सामे वाकवुं पड्युं કે કરમુક્ત રીતે વેપાર કરવા માટેની પરવાનગી માગી છે અંગ્રેજોએ। તો હવે આ જે નવાબ બન્યા એમને એમના શાસનની અંદર એમના રાજ્યની અંદર જે વેપાર કરવા માટે આવે એને કર વસૂલ કરતા હતા, પણ અંગ્રેજોએ શું કીધું કે કરમુક્ત રીતે અમારે વેપાર કરવો છે, તો આ બંને વચ્ચે વાંકવું પડ્યું। આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું કે કરમુક્ત વેપાર નથી કરવા દેતા, અમારે હવે આ શાસન નવાબો સામે અમારે યુદ્ધ કરવું છે એવું અંગ્રેજોએ નક્કી કર્યું। અને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત પણ થઈ, અંગ્રેજો જીત્યા। ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી, અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી કે અમે તમને વેપાર કરવાની પરવાનગી આપીએ, પણ તમારે ખંડની રૂપે અમને કંઈક રકમ આપવી પડશે। તો જુઓ, સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું। અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાના એમને શાસન માટે, અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપે। તેના બદલામાં બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી। એટલે કંપની સરકારને 50 લાખ રૂપિયા તો આપવાના, અને શાહ આલમ બીજાને કંપની 26 લાખ રૂપિયા આપશે, એના બદલામાં શું માંગ્યું? બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા, કે સંપૂર્ણ સત્તા આપો, એની પર શાસન અમે જ કરીશું। 12 ઓગસ્ટ 1756 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ। હવે બંગાળ અને દીવાની સત્તા મળ્યા પછી જ્યારે રાજકાજનું કામ એમનું અંગ્રેજોનું શરૂ થયું। જો અહીંયા કોર્નવોલિસનો ફોટો આપેલો છે, હવે જાણવું ગમશે એમાં જો અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવી સન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા, જમીન મહેસૂલ ખેડૂતોને કોઈ જરૂરિયાત માટે પૈસા, જમીન માટે કે વાવણી માટે પૈસાની જરૂર પડે તો આપતા, સામે અંગ્રેજો શું માગતા કે એમની જમીનના કાગળિયા, અને એ સમયકાળ દરમિયાન એ લોકો પૈસા વસૂલ કરી લેતા, અને જો ખેડૂતો પૈસા ન આપી શકે તો એમની જ જમીનના કાગળી એમની જ સાથે છે એ જમીન અંગ્રેજો પડાવી લેતા, જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો કરવામાં આવતો। હવે બોલીઓ કરી કે મહેસૂલ ઉઘરાવવાની અંદર જે વધારે પૈસા આપે અને આ કામકાજ સોંપવું। આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો, જે દસ્તાવેજ બનાવનાર વ્યક્તિના નામે એને ફાર્મર તરીકે ઓળખવામાં આવતો। આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી। આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું। વધુ આવક ઊભી કરવા બાબતે એમને કહેવામાં આવતું તો ખેડૂતો વધારે પૈસાની વ્યાજ લેતા અને એની અંદર એ લોકો ફસાઈ જતા, કારણ કે જે મુનાફો મેળવવો છે એ પાકની અંદરથી એમને મળતું નહીં, ને અંતે અંગ્રેજોના ગુલામ બનવું પડતું। જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી। હવે જુઓ, કાયમી જમાબંધી, કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવી સન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં જમીનદારને જમીન અંગે જમીન મહેસૂલના હક આપવામાં આવતા। કઈ કાયમી જમાબંધી દાખલ કરી? કે જમીનદારોને જમીનના અને જમીન મહેસૂલના હક આપો, તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું। અને બીજું, જમીનદારને જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા, કે જમીન મહેસૂલ ઉઘરાવે છે જે વ્યક્તિ એને જમીનના જે ભાગ મળે, જે જમા પૈસા પૂંજી મળે એ સરકારની અંદર જમા કરાવવા, સામે એનો પણ ફાયદો હતો ને।
નવ ભાગ સરકારને જમા કરાવવા અને દસમો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો, એટલે એના પગાર રૂપે. આવી બે જમાબંધીની જે અપીલ દાખલ કરી. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું, જે નક્કી કરેલું હોય એ મહેસૂલ આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. હવે ખેડૂત પાસે એ પૈસા કે મહેસૂલ આપવા માટે જે પણ હોય તો એ આપતો તો ખરો, પણ જે એને પાક ન પાક્યો હોય કે નુકસાન ગયું હોય તો એ સમયે પણ આ મહેસૂલ એને આપવો પડતો. તો ગમે તે રીતે એની સાથે એની જુલમ કરીને પણ એ ખેડૂત પાસેથી વસૂલ કરતા. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી, કારણ કે જે વ્યાજે જે રકમ લીધી છે એની જે વ્યાજ થતું હોય એ નિશ્ચિતપણે એ વ્યાજ એમને આપવું પડતું, અને જો ન આપે તો ગુલામી સહન કરવી પડતી અથવા જુલમ સહન કરવો પડતો. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તફેણદાર કરતી હતી. છતાં એ કાયમી જમાબંધી જે દાખલ કરી એમને લાગ્યું કે ખેડૂતોનો ફાયદો થાય છે, પણ અહીંયા તો થતું નુકસાન, કારણ કે કર જે હોય એ બમણો થતો જતો. જો કે શરૂઆતમાં જમીનદારોને થોડું સહન કરીને નક્કી કર્યા મુજબ મહેસૂલ આપવું પડતું, જે જમીનદાર વર્ગ જે છે, જે જમીનનું લેવડ દેવડનું જે આલમેલનું કામ કરતા હોય એ જમીનદાર વર્ગને આ કામ જમાબંધીનું સોંપવામાં આવ્યું અને એને પગાર રૂપે પૈસા પણ આપતા, ભથ્થું પણ આપતા. પણ ધીરે ધીરે આ ખેડૂતોને કઈ રીતે નુકસાન કરવું એ પણ એ લોકો કરતા. જે મહેસૂલ ના ભરી શકે તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. હવે જે ખેડૂતો મહેસૂલ ન ભરી શકે એવા લોકોની જમીન સરકારમાં જમા થઈ જતી, એટલે કે અંગ્રેજ સરકારની અંદર, કંપની સરકારમાં, અને એ જમીન જમીનદારો છોડાવી લેતા ડબલ ભાવ આપીને. એટલે અંગ્રેજ સરકારને તો બમણો ફાયદો થતો. સરકારને ખેડૂતોના વિકાસમાં રસ ન હતો. હવે એને વધારે જોઈએ છે, અંગ્રેજોને વધારે વિકાસ કરવો છે, વધારે ફાયદો જોઈએ છે, તો ખેડૂતોના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. અન્ન ભંડાર તરીકે ઓળખાતું, જેમાં સૌથી વધારે અનાજ અહીંયા પાકે, ખેડૂતો પાયમાલ થઈ ગયા, અનાજનો જથ્થો ખૂટ્યો. આમ બંગાળની અંદર પાકતું અનાજ હવે બંગાળ માટે જ નુકસાનકર થયું, એટલે બંગાળ ધીરે ધીરે કંગાળ બન્યું. બે નંબરમાં રૈયતવાળી પદ્ધતિ. એક હતી જમાબંધી પદ્ધતિ, બીજી દાખલ કરી રૈયતવાળી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાળી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ ચેન્નઈના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. હવે રૈયતવાળી પદ્ધતિની અંદર જમીન ખેડનાર વ્યક્તિને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. સરકારી શરત મુજબ જે જમીન વાવે એ ખેડૂતને જમીન મહેસૂલ ચૂકવવું પડતો. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. જેના નામે જમીન હોય એના નામે જમીનનો આ બધો કર વસૂલ કરવામાં આવતો, કર જમા કરવામાં આવતો, એટલે માલિક તો ખેડનાર જ બનતો અલગ. તેના કારણો આ મુજબ હતા. હવે જમીનનું વધારે પડતું મહેસૂલ, અને બે, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી, કે જમીન ખેડવા માટે જે મહેસૂલ, વાવણી માટે જે મહેસૂલ લીધો હતો, હવે એ મહેસૂલ ન ભરી શકે તો એનું વ્યાજ બમણું કરવામાં આવતું, અને એ હક સરકાર ધરાવતી હતી. ત્રણ, કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું. એટલે હવે કંઈ પણ ન પાકે, કંઈ અનાજ ન થાય તો ખેડૂતો વ્યાજ ક્યાંથી આપી શકે? એટલે ધીરે ધીરે એ મહેસૂલ આપતા આપતા એ પાયમાલ થતો ગયો. આમ રૈયતવાળી પદ્ધતિ પણ ખેડૂતોને નુકસાનવાળી થઈ. ત્રણ, મહાલવાળી પદ્ધતિ.
હવે મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થતો હતો. હજી આખા ભારતની અંદરની અમુક ભાગની અંદર આ રહી મહાલવારી પદ્ધતિનો ઉપયોગ થયો. હોલ્ડ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામમાં સમૂહ માટે ગામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ કર્યો હતો થયો હતો એટલે ગામ અથવા ગ્રામના સમૂહ માટે આ મહાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. એક ખેડૂતનું ખેતર કે ખેતર અથવા ખેડૂતનો એક પરિવારનું વાત નથી, અંદર સમગ્ર ગામના સમૂહની ખેડૂતોનો સમાવેશ થયો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતો. હવે મહાલવારી પદ્ધતિમાં શું નક્કી થયું કે જમીન કેટલી છે, કોની પાસે એ જમીનમાં કેટલું પાકે છે, એના આધારે એનો મહેસૂલ નક્કી થતો. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. હવે જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. હવે આ જમીન મહેસૂલ કોણ ઉઘરાવી શકે મહાલવારી પદ્ધતિમાં? જે ગ્રામનો જમીનદાર હોય, ગ્રામનો જવાબદાર વ્યક્તિ એટલે મુખિયાને આ સોંપવામાં આવ્યો. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. હવે જે પરંપરાથી ચાલી આવે છે જે મહેસૂલ પદ્ધતિ એની અંદર ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. કારણ કે હવે એમને સુધારા વધારા કર્યા, એને મહેસૂલ વધાર્યું હોય, ખેડૂતોને નુકસાન થાય એવું કર્યું હોય, એટલે હવે એની જે સાતત્ય હતું એ છિન્ન ભિન્ન થઈ ગયું. હવે જાણવું ગમશે, ઈસવીસન 1765માં બંગાળામાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપના નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. અંગ્રેજો માટે કેવું હતું, બ્રિટન માટે બંગાળ સૌથી વધારે મૂલ્ય હતું, કારણ કે સૌથી આવક જો એમને મળતી હોય તો બંગાળામાંથી મળતું હતું. આથી તેને ખેત પેદાશો પર પકડ જમાવી, કારણ કે એની અંદર સૌથી વધારે ફાયદો એમને થતો હતો. હવે જો ચર્ચા કરવામાં, આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશોમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ શા માટે? તો આપણા દેશની અંદર ઘણી એવી વસ્તુ છે જે બીજા દેશની અંદર જાય છે, બીજા દેશની આપણા દેશની અંદર આવે છે. અત્યારે હાલ પણ આ પરંપરા ચાલુ છે. કેમ? કારણ કે આપણા દેશની અંદર જે વસ્તુ નથી મળતી, જે વસ્તુ પાકતી નથી, એ બીજા અન્ય દેશોની અંદર પાકે છે, એટલે આપણો માલ ત્યાં જાય છે અને ત્યાંનો માલ આપણા દેશની અંદર આવે છે. પણ એ જે નક્કી કરેલો જે કર હોય કે જકાત હોય એ સાથે અત્યારના સમયની અંદર જે કર આપવામાં આવતો એ કર બિલકુલ ઓછો થઈ ગયો, એટલે ભારતીયોને દેશ વિદેશની અંદર દેશ વિદેશ સાથે વેપાર કરવાની પણ છૂટછાટ મળી છે, એટલે ભારતને નુકસાન નથી થતું. જ્યારે અંગ્રેજોના સમયની અંદર ભારતને નુકસાન થતું હતું, કારણ કે એમને કર રૂપે પૈસા આપવા પડતા, અને જ્યારે અંગ્રેજો આપણા દેશની અંદર કંઈ લઈને આવે તો એમને કર આપવામાં નહોતો આવતો. હવે જુઓ કે ખેતીની સ્થિતિ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. તે યુરોપની અંદર જે માંગ હોય, આપણે જોયું કે મરી મસાલા, ક્રેશમ કે જે પણ વસ્તુ અંગ્રેજોની જરૂરિયાત હતી, એ વસ્તુ ભારતમાંથી મેળવવી અને એ વસ્તુઓ ભારતમાંથી યુરોપમાં મોકલી દેવી. આથી તેને બંગાળ, બિહાર અને ઓડિશા જેવા જે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા મેળવી કે કયા દેશની અંદરથી અમને આ સૌથી વધારે પ્રાપ્ત થશે બધી વસ્તુઓ,
તો એ જે મોટા મોટા જે પ્રદેશો હતા એની પર સત્તા મેળવી લીધી, દીવાની સત્તા મેળવી લીધી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી, કે વેપાર જ્યાં વેપાર આપલે થતી હતી ત્યાં એમની ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે સીધો માલ ઓછા ભાવે ખરીદી લે અને બમણા ભાવે વેચે. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે વસ્તુઓ જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આપણે જોઈએ છીએ કે જે પણ મરી મસાલા હોય કે કાપડ હોય તો એમાંથી જે કાપડ બને તો એમાંથી જે ઊન હોય, કપાસમાંથી જે રૂ બને, રૂમાંથી કપડું બનવામાં આવતું, મરી મસાલા જે ઉગાડવામાં આવતા, એ ખેત પેદાશો મુખ્ય આપણા દેશની અંદર થતી હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો, એ ખેતીની અંદર પોતાની મરજીથી ચલાવે એ પ્રમાણેના નિયમો ઘડ્યા. આ પાકોમાં મુખ્યત્વે ઘડી, કારણ કે એમના રંગીન વસ્તુઓ પહેરવાનો, રંગીન કલાકારીનો બધાનો શોખ હતો, અંગ્રેજોને શોખ હતો એટલે ઘડીનો ઉપયોગ સવિશેષ થયો. કપાસ કપડાં માટે, કપડાં વણાટ માટે, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની સ્થિતિ કેવી સ્થિતિ થઈ તેના વિશે જાણીએ. જો અહીંયા આપણે જોઈએ બજાર બતાવવામાં આવી છે, બંગાળના ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય, જે આપણા જ ખેડૂતો એકદમ કંગાળ બનીને જે વેચી રહ્યા છે અને અંગ્રેજ ગવર્નરો એમના કામકાજ ઉપર નજર રાખી રહ્યા છે. ત્યારબાદ છે એક નંબર કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. સ્પેન અને ઇટલીમાંથી કાચું રેશમ એમને પ્રાપ્ત થતું. જો બંગાળામાં થતું રેશમ હાથમાં આવી જાત તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ન પડે. શું કીધું અહીંયા? રેશમ ક્યાંથી એમને પ્રાપ્ત થતું? ઇટાલી અને સ્પેનમાંથી, જેનું સૌથી વધારે એમને કર પણ આપવો પડતો, પૈસા પણ ચૂકવવા પડતા, જ્યારે ભારતમાં તો એમને શાસન જમાવી લીધું છે એટલે મફતિયા વસ્તુ એમને મળી જાય. એટલે ભારતનું જો શાસન એમના હાથમાં આવી જાય તો વળી અંગ્રેજોને આ બધું આ ઇટાલી અને સ્પેન સાથે આ સંબંધ ન જોડવો પડે, બ્રિટન અને સ્પેન ઇટલી પર નિર્ભર રહેવું ન પડે. આથી કંપનીને ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી, કે જે વિદેશોની અંદર આપણું રેશમ જતું હતું તે અંગ્રેજોએ દીવાની સત્તા સ્થાપીને આપણા ભારતની અંદર જે બનાવવામાં આવતા જે કાચા રેશમ ઉપર એમને કબજો મેળવી લીધો. બે નંબરમાં ઘડી છે. ઘડી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે, તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ઘડીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ઘડીથી ઉપસતો ન હતો. એવો રંગ ઘડીનો ભારતની અંદર થતો, એટલે ઘડીના છોડ પણ ભારતની અંદર થતા. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ઘડીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ઘડીની માંગ વધવા લાગી હતી. બીજા દેશોની અંદરથી જે ઘડીનું ઉત્પાદન મેળવતા હતા જે હવે ભારતમાંથી એમને પ્રાપ્ત થાય છે, એટલે ભારતની અંદર થતી ઘડીનું માંગ વધવા લાગી. આથી અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળ પ્રદેશોમાં યુરોપીઓને વસાવી ઘડીનું ઉત્પાદન વધારવા લાગ્યા, કે આ પ્રદેશોની અંદર એમને જે તે ગવર્નરો રાખે અને ત્યાં રહે, કાયમી વસવાટ કરાવડાવે અને આ ઘડી ઉપર ઘડીના પાક ઉપર દેખરેખ રખાવડાવતા. ભારતમાં ઘડીના ઉત્પાદનની બે પ્રથા હતી. ભારતમાં ઘડીના ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો બે. કઈ કઈ? એક નિજ અને બીજી રહી હતી. નિજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હળ બળદ અથવા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા.
છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. રૈયતી પ્રથાની અંદર જે બાંધેલો હોય એ જ ભાવ એમને મળતો એ કારખાનામાં આપે, એટલે એનાથી કોઈ વધઘટ ભાવની અંદર થતી નહોતી. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો. કારખાનેદાર ખેડૂતને લોન આપે એટલે ખેડૂતો એ પાક પકવી શકે અને મોટાભાગનું ઘડીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય છે. જો અહીંયા ગળીના પાક અને નીલના છોડો જે લઈ જતા અને અહીંયા બીજા ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય. આ ગળીના ખેતરો બીજા આજુબાજુ બતાવવામાં આવે છે અને અહીંયા કારખાનું ઊભું કર્યું છે જેથી સીધો પાક એ કારખાનાની અંદર એ લોકો વેચી શકે. હવે ચર્ચા કરવામાં શું છે, જુઓ તમારા વિસ્તારમાં થતા કોઈ એક રોકડિયા પાક બજારમાં વેચવામાં આવતો પાક વિશે માહિતી મેળવો, તેની ખેતી વેચાણ ઉપયોગ નિકાસ વગેરે બાબતો વિશે ચર્ચા કરીને નોંધ બનાવો. હવે અહીંયા નોંધ નથી બનાવી આપણે, ખાલી એક ચર્ચા કરીએ કે આપણે બજારમાં વેચવામાં આવતો પાક રોકડિયા પાકોની અંદર કયો આપણે મગફળી તેલીબિયા ગમે તે તેલીબિયાનો પાક છે, પછી કપાસનો પાક છે જેમાંથી કપાસના જે રૂ હોય ઊન જે રૂના તાતણા હોય એમાંથી કાપડ બનાવવામાં આવતું, એના જે બી હોય એનાથી તેલીબિયા એટલે કે કપાસિયા તેલ તેલનો તેલ બનાવવા એટલે કપાસિયા તેલ પણ થાય, કપાસમાંથી નીકળતું ઓઇલ પણ મળે, ત્યારબાદ મગફળીનું ઉત્પાદન સિંગ તેલ બરાબર એમાંથી વિવિધ વસ્તુ બનાવવામાં આવે છે, એ વસ્તુ બજારની અંદર વેચવામાં આવે છે, એટલે એ બધી વસ્તુઓ છે. બીજા કેટલાક રોકડિયા પાકની વાત પણ છે. હવે એ રોકડિયા પાકો બજારમાં આવતા એની માહિતી આપણે જાણીએ છીએ. હવે આપણે જોઈએ કે ઉત્પાદન તથા પ્રથાથી થતું હતું, ઉત્પાદન આ પ્રથાથી થતું હતું કારણ કે ગળીના ઉત્પાદકો એ વધુ લાભદાયક હતું. ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું કારણ કે નજીકમાં જો ફેક્ટરી હોય તો એમને લઈ જવા આવવામાં સમયગાળો ઓછો એ થતો અને કંપની સરકારને જે બાંધેલો જે ભાવ હોય એ એમને મળી રહેતો, એટલે લાભ થતો હતો ઉત્પાદકોને. એક તો જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી તમને લોન રૂપે પૈસા પણ મળી રહેતા, એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા કારણ કે ખેડૂતોને તો કંઈ મળતું નહોતું, ભાવ જે બાંધેલા છે નીચા એ જ ભાવ એમને મળતા, પણ છતાંય નજીકની અંદર એ બધું મળી રહે છે, એમને જ્યારે જરૂરિયાત પડે ત્યારે લોન પણ મળી રહે છે, એટલે ખેડૂતો એ પાકનો ત્યાં જ આપવાનું પસંદ કરતા અને ખેડૂતોને એવું વાવેતર કરતા કરવા મજબૂર કરાવવામાં આવતા. અંગ્રેજોનું જ કામ હતું જે ખેડૂતોને મજબૂર કરીને ત્યાં પોતાની જ બાંધેલી જગ્યાએ વેચવામાં આવતા, જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો, ના પાડે કે ભાઈ અમારા બજારની અંદર તમારે ગળીનો પાક અમારે નથી વેચવો, તો એમની ઉપર જુલ્મ ગુજારે તો ના છૂટકે એ લોકો ત્રાસીને પણ એ માલ ત્યાં વેચવા મજબૂર થઈ જતા અને તેના પાકનો નાશ કરવામાં આવતો. જો કદાચ એ વેચવાની ના પાડે તો એનો આખો પાકને નાશ કરી નાખતા, એને હેરાન કરતા અને જુલમ ગુજારતા. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક જમાવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ગમે તે રીતે ગમે તેવી ગેરરીતિઓ આચરીને એ પાકને પોતાના કારખાનાઓની અંદર જ વેચાવતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂતો પાસે ફરજિયાત વાવેતર કરાવતા, ખોટા હિસાબો રાખતા કે જે કદાચ કોઈએ કઈ લોન પેઠે પૈસા લીધા હોય તો આટલું વ્યાજ આપ્યું છે કે નથી આપ્યું તો ના પાડી દેતા, આમ નથી કર્યું ને આટલું ગળીનું પાક ઉત્પાદન થયું છે તો એનાથી ઓછું ગણતા, આમ વાવેતરની અંદર એ લોકો ફેરફાર કરી નાખતા અને હેરાન કરતા. કંપનીના શાસકો તેના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા એટલે ખેડૂતોની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી.
આ અસંતોષના કારણે ઈસવીસન 1859 થી 60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થતા હતા. કારણ કે અહીંયા અસંતોષ ઊભો થયો, પાકની અંદર ખેડૂતોને મુનાફો મળી નહોતો રહેતો. હવે એ અસંતોષના કારણે હવે ખેડૂતો પણ જાગૃત થશે, કોઈ એવા ખાસ વ્યક્તિને યોગ્ય રીતે નિમીને એની પાછળ જે પણ નક્કી કરતા એ ખેડૂતો એને સાથ સહકાર આપતા અને લડત લડવા માટે તૈયાર હતા. એમ હવે ગળીના પાક માટે ખેડૂતો પણ અંગ્રેજો સામે લડત લડવા માટે તૈયાર છે હવે, એટલે રમખાણો શરૂ થતા. અહીંયા આપણો ભાગ એક પૂરો થયો.